તલોદના હર્ષોલ ખાતેના રવિ કૃષિ મહોત્સવમાં 137 ખેડૂતોને રૂપિયા 28,20,000ની સહાય આપવામાં આવી હતી. સાબરકાંઠાના તલોદ તાલુકાના હર્ષોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીઓ કરતા મંત્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. સાબરકાંઠાના તલોદ તાલુકાના હર્ષોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારી મંત્રી શ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. હર્ષોલના કૃષિ મહોત્સવને ખુલ્લું મુકાતા મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે રવિ કૃષિના મહોત્સવના માધ્યમથી ખેડૂતોના હિતની ચિંતા કરી છે. તેમણે સિંચાઈ અને વીજળીની સતત ચિંતા કરી છે, ધરતીપુત્ર માટે સમૃદ્ધિના દ્વાર ખોલી આપ્યા છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રવિ કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાભર બિયારણ અને ખાતર મળતા થયા છે. ખેડૂતોને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવતા ખેડૂતોની જાગૃતિને કારણે ખેત ઉત્પાદનમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે રાજ્યમાં કૃષિ મહોત્સવ અંતર્ગત મળેલ માર્ગદર્શન અને ખેડૂતોના ખંત તથા સાહસિક અભિગમને કારણે આજે પરંપરાગત નહીં પરંતુ ખેતીમાં વિવિધતા જોવા મળે છે. રાજ્યના બજેટમાં ટપક પદ્ધતિ માટે વધુ રકમની ફાળવણી કરી હોવાનું ઉમેરી તેમણે ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અને કૃષિલક્ષી સહાય સબસિડીનો લાભ લેવા અપીલ કરી હતી. કૃષિ મહોત્સવ દરમિયાન બાગાયત, સિંચાઈ અને ખેતીવાડીને લગતી વિવિધ યોજનાઓ માટે 137 લાભાર્થીઓને રૂપિયા 28,20,000ની સહાય ચૂકવાઈ હતી. કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ વીડી ઝાલા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા સમાહર્તા શ્રી પી સ્વરૂપ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નાગરાજન, પ્રાંત અધિકારીઓ શ્રી ચૌધરી સહિત ખેતીવાડી બગાયત વિભાગના અધિકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.